નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું સુરેશ બારોટ. હોસ્ટેલ અભ્યાસ કરતી યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, આરોપીની ધરપકડ. આસારામના સાધનની ક્રાઇમ બ્રાંચે નાસિકથી કરી ધરપકડ. 40,000 રૂપિયા ભરો અને કાશ્મીરની ટૂર કરવાના નામે છેતરપિંડી. ડીઝલના ભાવ વધારાથી ગુજરાતના માછીમારોને સિઝનમાં નવો 2,000 કરોડનો બોજો મૂઢવડિયા. એએમસી ના ફાયર બ્રિગેડે સૈની 9 હોસ્પિટલ ને એનઓસી રિન્યુ નહીં કરાવતા નોટિસ ફટકારી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાફ વાત, ગુજરાતમાં દારૂબંધી ચાલુ રહેશે. અમદાવાદમાં પરિણીતા પર બળાત્કાર, ગુજરાતના પ્રેમીની ધરપકડ. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. જૈન સમાજના અતિ મહત્વના પર્યુષણ પર્વનો પ્રારંભ થયો. જૈન સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. જેતપુર મોઢવાડીમાં બિરાજમાન જય રામનાથ મહાદેવના અનેરો મહિમા. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ. અહીં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આવું જ એક પૌરાણિક મંદિર એટલે રામનાથ મહાદેવનું મંદિર. સાબરકાંઠા જિલ્લાના ઈડરના જાદર ખાતે યોજાયેલ મુદ્રેશ્વર મહાદેવના મેળો કોરોનાના કારણે મોકૂફ રખાયો. સાબરકાંઠા જિલ્લામાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા સંયોજનની બેઠક યોજવામાં આવી, જેમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સહિત જીતેન્દ્ર બધેલ ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના નામે કોઈ ખોટો મેસેજ વાયરલ કરતા નગરજનો સહિત તાલુકામાં નાના બાળકોના માતા પિતાનો ભયનો માહોલ ફેલાયો હતો. પ્રાંતિજ પોલીસને પણ આ મેસેજ અંગે જાણ થતા પ્રાંતિજ પીઆઈ HS ત્રિવેદી દ્વારા આ મેસેજ ફેક મેસેજ હોવાનું અને મેસેજનો ફેલાવો કે આવી કોઈ અફવા ઉપર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સિનિયર સિટીઝન ફેડરેશનની સામાન્ય સભાની બેઠક પ્રાંતિજ ખાતે આવેલા તીર્થાગન વૃદ્ધાશ્રમ સંકુલ ખાતે યોજાઈ. કોરોના કાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીને વેગ આપવાના હેતુસર અમદાવાદ ખાતે 2 દિવસે ધ ઓટો શો નું કરાયું આયોજન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગળતેશ્વર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભરાતો લોકમેળો સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું, તો આ વર્ષે પણ અમાસના દિવસે ભરાતો લોકમેળો નહીં ભરાય. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવને લઈને પ્રાંતિજ પીઆઈ HS ત્રિવેદીને દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ કુમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિતની બેઠક યોજાઈ. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZS TV.